નમસ્તે બાળકો, ધોરણ 4 ના વિષય ગણિત અને પ્રકરણ નંબર 14 સ્માર્ટ ચાર્ટ. અત્યાર સુધી આપણે જે લેખ જોઈ ગયા એ લેખમાં પ્રશ્નના જવાબ આવતા હતા, પણ લેખનું નામ આપણે અહીંયા શીખવાનું છે. આ લેખ છે લંબા લેખ, જેમાં ચોરસ કરીને લેખ બનાવવામાં આવે એને લંબા લેખ કહેવાય. અને એ લેખ આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલા લેખ આપણે જે આપેલો છે અહીંયા એને સમજીએ. અહીંયા શું કીધું છે સૂચના પહેલા જોઈએ. નીચે બાળકોએ કાગળ કાપીને બનાવી માથામાં પહેરવાની પટ્ટીનો ચાર્ટ આપેલો છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે દરેક બાળકોએ કાગળમાંથી પટ્ટી કાપી છે જે માથા ઉપર પહેરવાની આપેલી છે, પણ બધા જ બાળકોના માથાના માપ કેવું હોય? અલગ અલગ. એટલે જેને પટ્ટી કાપેલી છે એ પટ્ટી જે બનાવે છે માથા પહેરવાની એ દરેકનું માપ અહીંયા અલગ અલગ છે, બરાબર. એમાં પહેલું નામ છે હેમંત. તો હેમંતે જે કાગળમાંથી પટ્ટી બનાવી એ કેટલા સેમીની છે? તો કે 50 સેમીની છે, બરાબર. અહીંયા પટ્ટીની લંબાઈ આપેલી છે, અહીંયા બાળકોના નામ છે. બીજું બાળક છે જે એને ભાવેશ, તો એને કેટલા નામની બનાવેલી છે? તો કે 40 સેમીની પટ્ટી બનાવેલી છે. પછી ત્રીજું બાળક છે દીપક, તો એને 45 સેમીની પટ્ટી બનાવેલી છે. મુકેશ, તો એને 35 સેમીની, અને જીના જે છે એને 30 સેમીની પટ્ટીઓ બનાવેલી છે. આપણે અહીંયા એના પ્રશ્નોના જવાબ લખવાના છે. એમાં પહેલો સવાલ, સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે? આમાં સૌથી લાંબી કઈ છે? તો કે હેમંત. કેટલા સેમી? તો કે 50 સેમી. તો અહીંયા લખો કેટલી છે? પછી બીજું છે સૌથી મોટું માથું કોનું છે? તો જેની પટ્ટી મોટી હોય એનું જ માથું મોટું હોવાનું. તો હેમંતની પટ્ટી 50 સેમીની છે તો એનું માથું પણ મોટું હશે. તો એ નામ આવશે શું? તો કે હેમંત, બરાબર. ત્રીજો સવાલ એવો કહે છે કે સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે? આમાં સૌથી નાની પટ્ટીની લંબાઈ કોની છે? તો કે જીનલની છે, 30 સેમીની, બરાબર. તો અહીંયા લખો 30 સેમી. કોની છે? જીનલ. ચોથો સવાલ, સૌથી નાનું માથું કોણ? જેની પટ્ટીનું માપ નાનું હોય 30 સેમી છે તેનું માથું પણ કેવું હોય? નાનું. તો અહીંયા લખવાનું જીનલ. પાંચમો સવાલ, સૌથી લાંબી અને સૌથી નાની પટ્ટીની પટ્ટીનો લંબાઈનો તફાવત કેટલો છે? સૌથી લાંબી કઈ છે? 50. અને સૌથી હેમંત
વધારે છે